મારા માટે એક બ્લેક કોફી કડક. અરે મમ્મી ઉઠી ગઈ? હા. મિતભાઈ જાગી ગયા છે કે હજી સૂતા છે? ખબર નથી, મારી સાથે થોડી સૂતો હતો. તો ક્યાં સૂતા હતા? મને નથી ખબર. ઓહો, હજી તમારા નવા નવા મેરેજ થયા છે અને તમને નથી ખબર કે ક્યાં સૂતા છે? સવાર સવારમાં મારી હારે લપ ન કરો. હજી તમે કોફી એ નથી પીધી ત્યાર પહેલા તમારી લપ ચાલુ થઈ ગઈ. અરે અમ્મી, લપ નથી. સારું ચાલ, હું તને સારું થી તું આવી ગઈ. હું છો હજી બનાવીને રાખતી જ હતી. ખબર નહીં તને શું ભાવે, પણ મને એમ થયું કે તારા માટે કોફી બનાવીને રાખ. અરે નાસ્તો કે કઈ જોઈ છે તારે? ના, નહીં તો હું ગરમ ગરમ પૌવાને બનાવું છું. આવી કોફી હોય કોઈ શીખવાડ્યું નથી કે બ્લેક કોફી કેમ બને? રિયલી નથી ખબર? આના કરતા તો મારા ઘરના નોકર સારી કોફી બનાવે છે. અરે અવની, તારે કેવી જોઈ છે? હું બનાવી દઉં, ચેન્જ નથી જોતી તમારી કોફી. મારે આવી કોફી પી અને મારો દિવસ પહેલા જ દિવસે આ ઘરમાં બગડે છે. અવની સોરી, પણ હું તમને પાછું બનાવી દઉં. તું મને ટેસ્ટ કે, મને આઈડિયા નથી. તમારા ઘરમાં બ્લેક કોફી કેમ બને એનો આઈડિયા નથી તમને? અરે એ તો ખબર છે, પણ તને કેવો ટેસ્ટ ભાવે છે? તને કઈ રીતની ભાવે છે? મને હું બોઇલિંગ ને ઉતરતા વેત જ કે સ્ટ્રોંગ બ્લેક કોફી પીઉં છું. હા સારું, મારા પપ્પાના ઘરે મારે ઉઠીને આમ નીચે ન ઉતરવું પડે, મારા બેડ ઉપર કોફી આવે. આઈ ડોન્ટ નો કે અહીંયા હું કેમ સર્વાઈવ કરીશ. મારે મિત્ર સાથે વાત કરવી જ પડશે. મારા ઘરે મારા બેડ ઉપર મારી કોફી આવી જાય છે. હું નાયા વગર જ પેલા કોફી પીવું છું, પછી બીજું બધું કામ થાય. એટલા માટે હું કોફી પીવા માટે નીચે આવી ગઈ. તમારે બધું લિસ્ટ આપવું પડશે હું કેવી રીતે શું કરું છું. અવની, જો અહીંયા એવી સિસ્ટમ નથી તો સિસ્ટમ પાડી દો. હું જેમ રહું છું એમ જ રહીશ. હું કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરું. અરે વાંધો નહીં અવની, તું એક કામ કર, તું તારા રૂમમાં જા. હું હમણાં તમને તારું અને મીત ભાઈનું બેયનું ચા અને કોફી ને આપી જાઉં છું. પ્લીઝ મારા માટે કોફી ના બનાવો. મને તમારા હાથની કોફી નથી પીવી. રેવા દો, આલી થર્ડ ક્લાસ કોફી તો મેં ક્યારે નહીં પીધી. તમે આવી જાઓ, હું તમને ચા નાસ્તો આપી દઉં. તમારે શું ચા બનાવી દઉં તમને? ભાવિતા, ચા તો હું પી લઈશ, પણ પહેલા તો મને એ વાતનો જવાબ દે કે અવની શું કહેતી હતી. અરે કાંઈ નહીં પપ્પા, એમાં એવું થયું કે મારાથી ભૂલથી છે ને એની જે કોફી કીધી હતી બ્લેક કોફી એ થોડીક માઇલ્ડ બની ગઈ અને થોડીક સ્ટ્રોંગ જોતી હતી. એટલે વાંધો નહીં, હું એને બીજી બનાવી દઈશ. તમારે બીજો નાસ્તો કે કાંઈ? ભાવિતા, તું વાત બદલવાની કોશિશ ન કર. મેં મારા સગાકાને ઉપરથી બધું સાંભળ્યું છે કે અવની સર તારી સાથે કેવી દલીલ કરતી હતી અને કેવી ટોર્ચરિંગ કરતી હતી. અરે પપ્પા, હજી એમાં એવું છે, એક તો એ નાની છે અને એના પપ્પા બહુ પૈસાવાળા છે. હવે પૈસાવાળાની દીકરી તો તમને ખબર જ છે કેવી હોય. અને આપણા ઘરમાં હજી આવી અને એક દિવસ એ નથી થયો, તો એને થોડીક વાર લાગશે. અને તમે એ બાબતે તમને કીધું ને, જરાય એટલે જરાય ચિંતા ના કરો, મારી ઉપર છોડી દો, ધીમે ધીમે બધું સારું થઈ જશે. બેટા, એટલે હું તમને કહું છું કે હું તારા પર છોડી દઈશ ને તો તું એકદમ એને સરેન્ડર થઈ જઈશ. તો સાંભળી લે, તું જેઠાણી છો, એ દેરાણી છે, એનો ભેદભાવ તને ખ્યાલ છે ને? અરે પપ્પા,
એમાં શું અંતર હોય? એ પણ પારકા ઘરેથી આવે છે અને હું પણ પારકા ઘરેથી આવી છું. અમે બે આવ્યા છીએ તો એક જ ઘરમાં, પણ જ્યાંથી આવ્યા છીએ એ ઘર તો બેના અલગ અલગ જ હતા ને. હવે અહીંયા આવી અને અમે બે સરખા જ છીએ. અરે બેટા, હું એ જ કહેવા માંગુ છું કે તમે બંને પારકા ઘરેથી આવ્યા છો તો તે આ ઘરના રીતિ રિવાજ અપનાવી લીધા, તો એ કેમ નથી અપનાવી શકતી? પપ્પા, પાંચ આંગળી સરખી છે તો હું તો કદાચ, ચાલો બધું એક્સેપ્ટ કરી લીધું, બધું અહીં હું જોઈ લીધું, હું અહીંની રીતના ઢળી ગઈ છું, તો એ થોડીક અલગ છે, થોડાક અલગ વાતાવરણમાંથી આવી છે અને અહીંયા આવી છે, તો એ ધીમે ધીમે એ પણ બધું શીખી જશે. આપણે એને થોડોક સમય આપવો પડે ને. પણ વાત વાતમાં એના બાપના પૈસાનો રૂઆબ કરે છે ને, એ મને જરા યોગ્ય નથી લાગતું. ચાલે પપ્પા, પૈસા વાળા હોય ને એટલે થોડુંક તો આવું રહેવાનું જ છે, પણ બધું ઠીક થઈ જશે. તમે હવે એ ચિંતા મૂકી દો અને તમારો ધાસ્તો મને કહો. જો એ બધી વાત પછી, કોઈ પણ વ્યક્તિ તારું અપમાન કરે ને એ હું સહન નથી કરી શકતો. અવનીએ તારું અપમાન કર્યું ને એ મારાથી સહન નથી થયું, એટલે મારે એક નક્કી કરવું છે કે જો એને પોસાય ને તો આ ઘરમાં રહીએ, નહીં તો ભલે એના બાપની ઘરે જતી રહે પછી. અરે પપ્પા, તમે શું બોલો છો? એ જશે ને તો સાથે સાથે મીતભાઈ પણ વયા જશે, અને મારે એવું નથી કરવું કઈ. મીતભાઈ આ ઘરનો દીકરો છે અને અવની હવે વહુ છે, તો આપણે એ બેયને દીકરો અને વહુ તરીકે સ્વીકાર કરવો જ પડશે. અને કાંઈ પણ તમે કહેશો ને તો કદાચ એ ઘર છોડીને વયા જાય, કંઈક આડાઅવળું પગલું મીતભાઈ લઈ લે, તો આપણે આવું નથી જોતું. મેં રમેશને પણ આ જ વસ્તુ સમજાવી. ભાવિતા, તું સમજતી કેમ નથી? આનાથી આપણા ઘરનું આખું વાતાવરણ બગડે છે. પપ્પા, થઈ જશે સારું. તમે હિંમત રાખો અને તમે શાંતિ રાખો, અને મને પણ થોડીક હિંમત દો કે હું એને સહન કરી લઉં. અને બેટા, તું વર્ષોથી સહન કરે છે ને? અરે પપ્પા, મેં એવું શું સહન કરી લીધું? મારે તો અહીંયા આવીને તો કહું ને તો રાજ રાજ ને રાજ જ છે, કેમ કે કોઈ છે જ નહીં. અને તમે લોકો કેવી રીતના રાખો છો? હવે આમાં મારું સહન કરવાનું ક્યાં આવ્યું? બેટા, તારી વાત એકદમ સાચી છે. તું અમારા ઘર સાથે ભળી ગઈ છો, તારા એવા સારા સંસ્કાર છે, અને હું પણ ઈચ્છું છું કે મિતેશની વહુ પણ એમ સંસ્કારી હોય. હા, તો એને થોડો વધારે સમય આ લાગશે. જો પપ્પા, આપણે ટમેટાનો કે મરચાનો છોડ વાવી એને કેટલો ટાઈમ લાગે અને આંબાને કેટલો ટાઈમ લાગે, આપણે બેની કમ્પેરિઝન તો નથી કરતા ને? બેટા, તારી વાત બધી સાચી, તને હું નહીં પહોંચી શકું, પણ એક વાત સાંભળી લે. તારું અપમાન જે કર્યું છે ને એ મારાથી સહન થયું નથી, એના માટે મારે મિતને વાત તો કરવી જ પડશે. હા પપ્પા, શું કહો છો પપ્પા? શું વાત કરવી છે? બેસ બોલ. અરે કાઈ નહીં મિતભાઈ, ભાભી મારા કાઈ લેક્ચર નથી સાંભળવા બરાબર. પપ્પા, હું કહેતા તમે મારે એને વાત કરવી છે. શું વાત કરવી બોલ? જોયું ભાવિતા, તે તું વાત ઢાંકવાની કોશિશ કરે છે, અને આ જોયું તેનું વર્તન? મોન્ટુભાઈ, તમે શાંતિ રાખો ને, અને તમે કેમ આવું વર્તન કરો છો? પણ તમને ખબર તો હોય ટક 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 ચાલુ જ થઈ ગયા. પણ બે, અરે કાંઈ ટક ટક નથી, અને એ તમારો પપ્પા છે, અને જો વડીલ હોય ને એ આપણને કહેવાના જ છે, અને જે કહે ને એ સાચું જ હોય, એટલે આપણે સાંભળવું પડે. એમાં શું ટક ટક થયું? તમે બધી વાતમાં સાંભળવાનું. અવિતા, એ તારી વાત નહીં સમજે. હા તો તમે સમજાવો ને, બોલો શું કહેતા હતા? તો સાંભળ, હું સીધો મુદ્દા ઉપર આવું છું. બોલ. કાલનું તારી વહુનું વર્તન જોઈ લીધું અમે, એ તો અમે સહન કરી લીધું. બરાબર. આજે ને ભાવિતા સાથે જે વર્તન કર્યું છે ને એ સહન કરવા જેવું નથી. શું કર્યું એમાં? ભાવિતા ઘરની નોકરાણી છે. પપ્પા, ભાવિતા તું એક શબ્દ નહીં બોલતી, મને જવાબ દે, ભાવિતા ઘરની નોકરાણી છે? પણ પપ્પા, એને કઈક માઈક હોય છે, અને ભાભી નહીં દીધું હોય તો જ બોલે નહીં. માઈક હોય છે એટલે એ આ ઘરની દેરાણી છે. તો શું થઈ ગયું પણ એમાં? તો એને મોટી વહુને ઓર્ડર કરવાનો હોય. પપ્પા, એને તો બરાબર જ કીધું હોય છે. ભાભી તમને ચડાવીને કીધું, એમાં કઈ ફેરક ન પડે. ભાભી એ ચડાવી નથી કીધું મને, મેં ઉપરથી બધું સાંભળ્યું છે. જો સાંભળી લે, એના વર્તનમાં કોઈ ફેરફાર થાય ને એવું મને લાગતું નથી. એના વર્તન જોઈને હું જેમ મને એમ જલ્દી એનું વર્તન સુધરવું જોઈએ, નહીતર મને તમે લોકો આ ઘરમાં નહીં પોસાવો. એટલે તમે કેવા શું માંગો છો? કેવા એ જ માંગુ છું જે તું સમજે છે. એટલે તમારો મતલબ એવો છે ને કે અમે આ ઘરમાં ન રહે તો નથી રહેવું?
હવિતા, આના સિવાય બીજો ઉપાય નથી આપણી પાસે. આશા થઈ જશે બધું. અને મીતભાઈ, કાંઈ નથી આપણું, બરાબર? જો એક વાત તો તું સાંભળી લે, તે અમને પૂછ્યા વગર આ લગ્ન કર્યા છે. અમારે લોકોની મંજૂરી લીધી નથી તે. તારી મેળે લગ્ન કરી દીધા છે. કરી લીધા તો તારે નિર્ણય નક્કી કરવાનો છે તારે જ, કે શું કરવું શું ન કરવું. મેં તો કરી લીધો છે, તમારે લોકોને કરવાનો છે. તમે મને એમ કીધું ઘરમાં નથી રહેવું, તો મને કહી દો ને ચોખ્ખા શબ્દમાં કે તો ઘર મૂકીને હોય જા, હું જતો રહીશ. હું તને એમ સીધી રીતે જવાનું નથી કહેતો, હું તારી વહુને સુધારવાની વાત કરું છું. હમણાં તમે જ બોલ્યા એટલે ઘરમાં તમે જ ફરી ગયા. મીત ભાઈ, પપ્પા શું કહે છે એ તો સમજો. ભાભી, અમારા વચ્ચે ના બોલો થોડી વાર, બરાબર છે? શું કહેતા હતા? તો સાંભળ, તું મારી સાથે પહેલા તો સભ્યતાથી વાત કર. હું સભ્યતામાં જ વાત કરું છું પપ્પા, બાકી મને બધી રીતે લેંગ્વેજમાં વાત કરતા આવડે છે, બરાબર છે? હું પ્રેમથી જ વાત કરું છું. હા તો પ્રેમથી વાત તારી વહુને કર, એને સમજાવ કે આ ઘરમાં કેવી રીતે રહેવાનું છે. એને ફાવશે એ રીતે રહેશે. તમને પ્રોબ્લેમ હોય તો મને કહી શકો છો. ઠીક છે, તો હું તને આજનો દિવસની મુદત આપું છું. આજ સાંજ સુધીમાં તારે જે કંઈ સમજાવવું સમજાવી લેજે. આવતીકાલે મને એનું વર્તન ખરાબ ન જોઈએ. નકર તું આ ઘર છોડીને જઈ શકે છે. મને તો ભાગ જોશે, બરાબર છે? તમે ટાઈમ આપ્યો ને, તમે સાંભળી જો કાન ખોલીને, બરાબર? તમારી પાસે 24 કલાક નો ટાઈમ છે. મને મારો ભાગ જોઈ તમે ઉપર થાવ કે નીચે થાવ, મારે નથી જોવાનું, બરાબર છે? સાંભળી લીધું?